એમાં આજે આપણે કઈક બે નવીન સૂત્ર જોવાના છે ખાસ યાદ રાખવાના છે પહેલું સૂત્ર છે a plus b આખા કૌંસ ઉપર ઘન અને બીજું એક સૂત્ર આવશે a minus b આખા કૌંસ ઉપર ઘન આ સૂત્ર આપણે અભ્યાસ કરવાનો છે હવે આખા કૌંસ ઉપર સ્ક્વેર હોય તો આપણે જોઈ ગયા છે હવે આખા કૌંસ ઉપર ઘન હોય તો શું તો જો આ રીતે સૂત્ર લગાડવાનો છે પહેલા a નો ઘન જો અહીં પ્લસ હશે ને તો આખા સૂત્રની અંદર પ્લસ આવશે જો માઇનસ હશે તો આખા સૂત્રમાં માઇનસ આવશે એટલે a ઘન પ્લસ b ઘન પ્લસ 3ab કૌંસમાં a પ્લસ b આ રીતે સૂત્ર થશે એ જ રીતે a માઇનસ b આખા કૌંસ ઉપર ઘન હોય તો સૂત્ર શું થાય તો કે a નો ઘન માઇનસ b નો ઘન માઇનસ 3ab બીજા કૌંસની અંદર a માઇનસ b આ બે સૂત્ર તમારે યાદ રાખવાના છે હવે એના આધારે દાખલા પૂછે તો કઈ રીતે કરે તો પહેલો જ આપણે જોઈએ આપણે 3x plus 2y આખા કૌંસ ઉપર ઘન જો આ રીતે આખા કૌંસ ઉપર ઘન આવે ને એનું વિસ્તરણ કરવાનું કે તો કઈ રીતે થાય તો પહેલા પદનો ઘન આ સૂત્રનો ઉપયોગ કરીશું તો 3x આખા કૌંસ ઉપર ઘન plus 2y આખા કૌંસ ઉપર ઘન plus 3 કરી અને આ બંને પદ મૂકવાના છે તો પહેલું પદ છે 3x બીજું પદ છે 2y પછી આખા કૌંસની અંદર 3x plus 2y આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે તો શું થશે તો 3 નો ઘન કેટલો થાય તો 3 નો ઘન એટલે 3 નો ઘન મોટો થાય 3 નો 3 વખત ગુણાકાર કરો તો 27x ઘન 2 નો ઘન શું થાય તો કે 8y નો ઘન પ્લસ હવે આ 3 નો ગુણાકાર કરી નાખવાનો 3 તેરી 9 9 2 18xy 18xy બીજા કૌંસની અંદર 3x plus 2y હવે આપણે કૌંસ છોડીશું તો શું થશે 27x ઘન plus 8y ઘન plus સંખ્યાનો ગુણાકાર કરીએ તો શું થાય તો 18 તેરી 54 પછી x સાથે x ગુણાય એટલે x નો સ્ક્વેર અને y ના y પ્લસ ના પ્લસ 18 2 36 x ના x y નો સ્ક્વેર તો આ એનું વિસ્તરણ કેવું કહેવાય આવો જે દાખલો જોઈએ બીજો દાખલો 2a માઇનસ 5b આખા કૌંસ ઉપર ઘન આનો આપણે વિસ્તરણ કરીએ શું થાય તો માઇનસ વાળા સૂત્રનો આપણે ઉપયોગ કરીશું તો શું થશે તો પહેલા 2a એનો ઘન માઇનસ 5b આખા કૌંસ ઉપર ઘન માઇનસ 3a તરીકે 2a અને b તરીકે આવશે 5b બીજા કૌંસની અંદર 2a માઇનસ 5b શું થશે તો ઘન કરીએ તો 2 નો ઘન થાય 8 8 a નો ઘન માઇનસ 5 નો ઘન થાય 125 b નો ઘન સંખ્યાનો ગુણાકાર કરો તો શું થશે તો કે 3 2 6 6 5 30 માઇનસ 30 ab બીજા કૌંસની અંદર 2a માઇનસ 5b કઈ રીતે થઈ શકે 8 નો ઘન એમનો માઇનસ 125 b નો ઘન હવે ગુણાકાર કરીએ તો શું થાય તો કે 30 2 60 માઇનસ 60 a ગુણ્યા a એટલે a નો સ્ક્વેર અને b માઇનસ માઇનસ શું થાય તો પ્લસ 30 5 તો કે 150 a ના a b ગુણ્યા b એટલે b નો સ્ક્વેર આ રીતે આનું વિસ્તરણ થશે આવો તમને હોમવર્ક માંગુ છું બે દાખલા પેલો દાખલો 4x plus y આખા કૌંસ ઉપર ઘન બીજો દાખલો 3x minus 5y આખા કૌંસ ઉપર ઘન આ રીતે તમારે બે દાખલાની પ્રેક્ટિસ કરવાની છે હવે એના પછી નેક્સ્ટ વીક જોઈશું હવે એના પછી આ સૂત્ર આધારે તમારે કિંમત શોધવાની છે કિંમત શોધો સૂત્રનો ઉપયોગ કરીને સૂત્રનો ઉપયોગ કરીને તો શું થશે પહેલો દાખલો જોઈએ આપણે 15 નો ઘન આખા કૌંસ ઉપર ઘન છે સૂત્રનો ઉપયોગ કરવાનો છે તો આપણે 15 ના એવા બે ભાગ પાડશે 15 ના ભાગ તમે ગમે રીતે પાડી શકો બાદબાકી ભી પાડી શકો અને સરવાળામાં તો આપણે 15 ના ભાગ પાડીએ 10 + 5 આખા કૌંસ ઉપર ઘન તો આ જ સૂત્રનો ઉપયોગ કરશે તો શું થશે તો પહેલા પદનો ઘન એટલે 10 નો ઘન + 5 નો ઘન + 3 કૌંસમાં 10 બીજા કૌંસમાં 5 આખો કૌંસ 10 + 5 શું થશે 10 નો ઘન એટલે 1000 + 5 નો ઘન એટલે 125 પ્લસ ગુણાકાર કરીએ શું થશે 3 ગુણ્યા 10 એટલે 30 30 ગુણ્યા 5 એટલે 150 બીજા કૌંસમાં 10 + 5 નો સરવાળો થઈ શકે કેટલા થાય તો કે 15 થાય
1000 ना 1000 प्लस 125 ना 125 प्लस ना प्लस 150 गुणिया 15 करवाना छे जो ना आवडतो तो गुणाकार આપણે કરીએ છીએ એટલે કરી નાખો 15 ગુણ્યા 15 એટલે 225 અને આ શૂન્ય નો શૂન્ય એટલે 2250 હવે આ ત્રણેયનો સરવાળો કરવાનો છે શું થાય તો આ રીતે સરવાળો કરીશું 2250 1000 અને 125 5 5 ને 2 7 2 ને 1 3 2 ને 1 3 શું થશે 3375 તો આ રીતે તમે કિંમત મેળવી શકો હજી એક આપણે આવો દાખલો જોઈએ પ્રેક્ટિસ માટે નો ઘન તો કઈ રીતે થશે તો કે 28 કઈ રીતે જે ભાગ પાડવાના છે ગમે રીતે ભાગ પાડી શકો આપણે દાખલા તરીકે 28 કે 30 ઓછા 2 આખા કૌંસ ઉપર ઘન તો અહીં માઇનસ હશે તો માઇનસ વાળા સૂત્રનો ઉપયોગ થશે શું થશે તો કે 30 નો ઘન માઇનસ 2 નો ઘન માઇનસ 3 કૌંસમાં 30 બીજા કૌંસમાં 2 આખો કૌંસ 30 ઓછા 2 શું થશે તો કે 30 નો ઘન એટલે 30 નો 3 વખત ગુણાકાર કરવાનો થાય તો 3 નો ઘન કેટલો થાય તો કે 27 એક શૂન્ય નો ઘન કરો એટલે કેટલા શૂન્ય થાય તો કે 3 તો 27000 થશે માઇનસ ના માઇનસ 2 નો ઘન કેટલો થશે તો કે 8 માઇનસ ના માઇનસ ગુણાકાર કરીએ 30 દુ 60 60 ગુણ્યા 3 એટલે 180 કૌંસમાં 30 ઓછા 2 એટલે 28 27000 ના 27000 માઇનસ 8 ના 8 180 ગુણ્યા 28 કરવાના છે આ રીતે કેલ્ક્યુલેટર નો ઉપયોગ મત કરવાનો 10 2 0 0 8 2 16 6 વધીએ 2 2 1 3 8 0 0 88 64 નો ચોકડો વધી 6 8 1 8 8 ને 6 14 0 4 6 ને 4 10 ને 0 વધી 1 3 ને 4 ને 5 5000 ને 40 માઇનસ 5040 હવે આમાં સમાન હોય એટલાનો સરવાળો કરીશું તો 27000 એનું રહેશે બંને નિશાની સમાન છે એટલે સરવાળો કે 5040 ના કેટલા થાય તો 5048 હવે બંને ની નિશાની જુદી જુદી એટલે બાદબાકી કરીશું 27000 માંથી 5048 બાદ કરીએ શું થાય કરી દેવા બાકી તો શૂન્ય માં ક્યાં ન જાય એટલે બરાબર છે અહીંથી આપણે 10 કો લેવાનો છે અહીં 6 આવશે અહીં 10 પાછો 10 કો લેવાનો એટલે 9 અહીં 10 પાછો 10 કો લેવાનો છે એટલે આ રીતે બાદબાકી થાય 10 માંથી 8 જાય તો 2 9 માંથી 4 જાય તો 5 9 માંથી 0 જાય તો 9 6 માંથી 5 જાય તો 1 અને 2 ના 2 તો શું થશે 21952 આ રીતે તમે કિંમત શોધી શકો સૂત્રનો ઉપયોગ કરીને આવા બે દાખલા પ્રેક્ટિસ માટે આ સૂત્રના કરવાના છે પહેલો દાખલો 52 નો ઘન બીજો દાખલો 67 નો ઘન આ સૂત્રનો ઉપયોગ કરીને આવા દાખલા કરવાના છે હવે ના પછી નેક્સ્ટ રીત આપણે જોઈશું ચાલો એના પછી હવે આપણે આ રીતના અવયવ પાડવાના છે આ જે બંને દાખલા છે એના આપણે અવયવ પાડવાના છે કઈ રીતે પડશે પ્રથમ છે 8x નો ઘન + 27y નો ઘન + 36x2y + 54xy2 ચાર પદ આપેલા છે જો ચાર પદની અંદરથી કોઈ પણ બે પદનો ઘન થતો હોય ને ત્યારે આ રીતનો ઉપયોગ થશે ઘનવાળા સૂત્રનો ઉપયોગ કરવાનો છે તો કઈ રીતે થશે જો અહીં આનું ઘનમૂળ નીકળે છે અને કા પદનું ઘનમૂળ નીકળે છે જ્યારે આ બે પદના ઘનમૂળ નીકળતા નથી ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરીશું જોવાનું છે અહીં કેવી નિશાની છે તો કે અહીં પ્લસ નિશાની છે બંનેના ઘનમાં પ્લસ નિશાની છે ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરીશું a નો ઘન પ્લસ અહીં b નો ઘન પ્લસ 3ab બીજા કૌંસમાં a પ્લસ b આ સૂત્ર આધારિત આપણે દાખલો કરવાનો છે તો અહીં કલાક પદનો ઘન કરીએ 8x ઘને કોનો ઘન થાય તો કે 2x નો ઘન થાય એ જ રીતે 27y ઘને કોનો થાય તો 27 નું ઘનમૂળ 3 y ઘનનો y 3 ના 3 બંને પદ મૂકીશું 2x અને 3y બીજો કૌંસ 2x + 3y તમે જોઈ શકો છો આને આ રીતે વિસ્તરણ કરશો તો પાછો આ પદ બની જશે 8x ઘન 27y ઘન તંતુ 6 6 18 xy સાથે 2x ગુણ એટલે આ પદ થાય અને 18 xy સાથે 3y ગુણ તો આ પદ થાય તો આ રીતે આપણે આના અવયવ પાડ્યા કહેવાય તો શું થશે તો કે આ કોના અવયવ છે તો કે આ 2x + 3y આખા કૌંસ ઉપર ઘન આ એના અવયવ પાડ્યા કહેવાય અને બીજી રીતે લખો તો આમ 3 ઉપર લખી શકાય 2x + 3y 2x + 3y ને 2x + 3y આ દાખલો ઘણી બધી રીતે થાય પણ અંતિમ છેલ્લા મસલે રીતે આ છે ખાસ ધ્યાન રાખજો એ જ રીતે અજેબ કવા દાખલો પ્રેક્ટિસ માટે આપણે જોઈએ
चार पद छे 27x3 माइनस 64 माइनस 108x2 प्लस 144x चार पद ની અંદર થી કોઈ પણ બે ના ઘનમૂળ નીકળતા હોય ત્યારે આ સૂત્ર લાગુ પડે તો તે તમે જોઈ શકો છો કે આનું ઘનમૂળ નીકળે છે ને કાનું નીકળે છે ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરીશું ત્યારે વચ્ચે શું છે તો કે માઈનસ છે તો આપણે માઈનસ વાળું સૂત્ર લાગશે તો શું થશે તો કે a નો ઘન માઈનસ b નો ઘન માઈનસ 3ab બીજા કૌંસમાં a માઈનસ b આ સૂત્રનો ઉપયોગ થશે તો 27x3 નો ઘન છે તો કે 3x એટલે કે 64 નો ઘન છે તો કે 4 નો ઘન છે હવે અહીં a અને b આ બંને પદ અહીં મૂકવાના છે તો શું થશે તો કે અહીં 3x અને અહીં 4 અને બીજા કૌંસની અંદર બંનેની બાદબાકી છે તો કે 3x ઓછા 4 આ રીતે થઈ શકે તમે જોઈ શકો આનું વિસ્તરણ કરો તો પાછો આ રીતે થઈ જશે તો શું થશે તો કે 3x માઈનસ કેટલા છે તો કે 4 આખા કૌંસ ઉપર ઘન હવે આને આપણે આ રીતે લખી શકીએ છીએ 3x માઈનસ 4 3x માઈનસ 4 અને 3x માઈનસ 4 આ રીતના અવયવ બરાબર થશે યાદ એટલું જ રાખવાનું છે કે 4 પદમાંથી 2 ના ઘનમૂળ નીકળતા હશે અને જે વચ્ચે અહીં નિશાની હોય એવી નિશાની સૂત્રમાં વાપરવાની છે એટલે આના અવયવ આ રીતે પડશે એવા તમારે 3 દાખલા હોમવર્કમાં પ્રેક્ટિસ કરવાની છે આ સૂત્ર આધારિત પહેલો દાખલો 8x3 + 343y3 + 84x2y + 294xy2 જોઈ શકો છો 4 માંથી આ બંને પદના ઘનમૂળ નીકળે છે અને વચ્ચે પ્લસ ની નિશાની છે એટલે પ્લસ વાળો દાખલો થશે એ જ રીતે બીજો હોમવર્કમાં x3 - 125y3 - 15x2y + 75xy2 અહીં પણ આ બંનેના ઘનમૂળ નીકળે છે અહીં વચ્ચે માઈનસ છે એટલે આ સૂત્રનો ઉપયોગ થશે એ જ રીતે જે હોમવર્કની અંદર 27x3 - 8y3 માઈનસ 54x2y પ્લસ 36x2y ચાર પદમાંથી બે ના ઘનમૂળ નીકળે છે વચ્ચે માઈનસ છે એટલે આ સૂત્રની રીતનો ઉપયોગ કરવાનો છે આ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે ત્યાર પછી નેક્સ્ટ વીક આપણે જોઈશું ચાલો એના પછી નવું સૂત્ર એક આજે શીખવાનું છે a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન માઈનસ 3abc આમાં ચાર જ પદ હશે પણ જો આમાં ખાસિયત શું છે કે એકી સાથે 3 ના ઘન નીકળતા છે a ઘન + b ઘન + c ઘન - 3abc આ રીતે જ્યારે ચાર પદ આપેલા હોય ત્યારે આનું સૂત્ર શું થશે તો કે આનું સૂત્ર આમ થશે બરાબર આ સૂત્ર ખાસિયત રાખવાનું છે a ઘન + b ઘન + c ઘન - 3abc નું સૂત્ર શું થાય તો કે a + b + c બીજા કૌંસની અંદર a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર પ્લસ c નો સ્ક્વેર માઈનસ ab માઈનસ bc માઈનસ ca આ સૂત્ર થશે બરાબર નું ધ્યાન પહેલે a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન માઈનસ 3abc બરાબર આખા કૌંસની અંદર a પ્લસ b પ્લસ c બીજો કૌંસ a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર પ્લસ c નો સ્ક્વેર માઈનસ ab માઈનસ bc માઈનસ ca જ્યાં જો આ સૂત્રની અંદર જ્યાં a પ્લસ b પ્લસ c બરાબર શૂન્ય થાય એટલે કે અહીં ત્રણ પદ આવે ત્રણેયનો સરવાળો જો શૂન્ય થાય તો શું થાય તો તમે જોઈ શકો a પ્લસ b પ્લસ c બરાબર અહીં શૂન્ય મૂકો તો શૂન્ય સાથે કોઈ પણ વસ્તુ ગુણાય તો શું થઈ જાય તો કે શૂન્ય થઈ જાય તો આ સૂત્ર થઈ જાય તો તેના પરથી આવું થશે તો તેના પરથી a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન માઈનસ 3abc બરાબર અહીં શૂન્ય મૂકો તો શૂન્ય સાથે કોઈ વસ્તુ ગુણાય કેવું થઈ જાય શૂન્ય તો શું થશે તો કે a ઘન + b ઘન + c ઘન - 3abc આ બધું હોય તો શું થાય તો કે + 3abc થાય તો એક સૂત્રની અંદરથી બે સૂત્ર બની ગયા બરાબર આનો ઉપયોગ આપણે કિંમત મેળવવાના દાખલામાં થશે ત્રણ પદ આપેલા છે ત્રણેયનો ઘન આપેલો છે અને જો એ ત્રણેયનો સરવાળો શૂન્ય થતો હોય તો તમે આ ત્રણેયના ઘન બરાબર તમે 3abc લખી શકો આ એક સૂત્ર અલગ છે આ કિંમત મેળવવા માટે ઉપયોગી થશે જ્યારે આનો આપણે વિસ્તરણની અંદર ઉપયોગ કરીશું આ સૂત્રનો ઉપયોગ કિંમત મેળવવા થશે જે આજે આપણેના દાખલા જોવાના છે અત્યારે આ સૂત્ર આધારિત આપણે એક દાખલો જોઈએ દાખલો છે 8x ઘન પ્લસ y ઘન માઇનસ 27z ઘન પ્લસ 18xyz ચાર જ પદ છે આની અંદર પણ ચાર પદની અંદરથી કેટલાના ઘનમૂળ નીકળે છે તો કે ચાર પદની અંદરથી જો પહેલી ત્રણ સંખ્યાના ઘનમૂળ નીકળે છે ત્યારે આ સૂત્રનો ઉપયોગ થશે તો કઈ રીતે તો પહેલા તો આપણે આ રકમને આ રીતે ગોઠવીશું આ રીતે ગોઠવાઈ ગયા બાદ બરાબર છે આ સૂત્રનો ઉપયોગ કરીશું તો આ રીતે પહેલા છે આખા કૌંસ ઉપર ઘન વત્તા આખા કૌંસ ઉપર ઘન પ્લસ આખા કૌંસ ઉપર ઘન માઈનસ 3abc ટૂંકમાં આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે
બરાબર ખાસ ધ્યાન રાખજો હવે આપણે જોઈએ આ x ઘન કોનો ઘન છે તો કે 2x નો ઘન છે એ જ રીતે y ઘન કોનો ઘન છે તો એ y નો ઘન છે -27z ઘન તો એ કોનો ઘન છે માઇનસ નો ઘન એટલે બરાબર છે આ માઇનસ સંખ્યા તો છે 27 નો ઘન કુલ 3 z ના z હવે 3 abc તો એ તરીકે કોણ છે તો કે 2x b તરીકે છે y અને c તરીકે છે -3z તો આપણે આ રકમને આ રીતે ગોઠવીશું હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું તમે જોઈ શકો છો a + b + c એટલે શું થાય 2x + y - 3z બીજા કૌંસની અંદર 3 નો સ્ક્વેર તો એકી સાથે ડાયરેક્ટ ન થઈ શકે તો આ રીતે કરશું પહેલા 2x નો સ્ક્વેર + y નો સ્ક્વેર प्लस माइनस 3z n स्क्वायर माइनस n b कौन से तो के 2x અને બીજો છે y माइनस b c તો શું છે y અને બીજા કૌંસમાં છે माइनस 3z એ જ રીતે माइनस 2x અને બીજા કૌંસમાં થશે माइनस 3z તો આ રીતે સૂત્ર લાગુ પડશે આપણે આને એમ રાખીશું 2x + y माइनस 3z બીજા કૌંસની અંદર શું થશે 2x નો સ્ક્વેર કેટલો થાય 4x નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર પ્લસ માઈનસ 3 નો સ્ક્વેર એટલે પ્લસ 9 થાય માઈનસ ની જગ્યાએ ઘાત જવાબ પ્લસ નો આવે 9z નો સ્ક્વેર માઈનસ 2x ની જગ્યાએ નો થાય તો 2xy જોઈ શકો છો માઈનસ માઈનસ શું થશે પ્લસ થશે 3 ગુણ્યા yz એટલે 3yz થશે માઈનસ ગુણ્યા માઈનસ એટલે પ્લસ થશે 3 2 6 થશે 6xz તો આપણે બરાબર આ રીતના વિશ્લેષણ કરીશું જો ચાર પદ આપેલા હોય એમાં પ્રથમ ત્રણ પદનું ઘનમૂળ નીકળતું હોય ત્યારે a ઘન + b ઘન + c ઘન - 3 abc ના સ્વરૂપમાં ગોઠવવાના ગોઠવાઈ ગયા બાદ આ સૂત્રની રીતેનું વિશ્લેષણ કરવાનું છે હજી આપણે આવા પ્રેક્ટિસ માટેના બે દાખલા આપણે કરીશું ચાલો એ જ રીતના આજે આપણે બે દાખલા પ્રેક્ટિસ કરીએ 8x ઘન + 27y ઘન + 125z ઘન माइनस नेवु एक्स वाई जेड चार पद छे चार पद माथी त्रण ना घनमूळ निकले छे त्यारे आ रीत लागू पड़शे जो त्रण ना घनमूळ निकलता हो तो आने आपणे गोठवाना छे कई रीते तो आ सूत्र नो मुजब गोठवीशु जो आ ए सूत्र लखू छु a घन + b घन + c घन - 3abc बराबर छे आ रीते गोठवाना छे चालो गोठवीए शुं थशे a નો ઘન + b નો ઘન + c નો ઘન - 3abc તો શું થાય a નો ઘન એટલે 8x નો ઘન છે તો કે 2x નો ઘન છે 27y છે 3y નો ઘન છે 125z તો 125 ઇ 5 અને z ઘન નું ઘનમૂળ z 3abc તો a તરીકે કોણ આવશે 2x આવશે b તરીકે 3y આવશે અને c તરીકે આવશે 5z હવે આ સૂત્ર આપણે આવડે છે a ઘન + b ઘન + c ઘન - 3abc નું શું થાય સૂત્ર તો a + b + c તો શું થશે 2x + 3y + 5z બીજા કૌંસની અંદર a નો સ્ક્વેર a એટલે કોણ તો કે 2x નો સ્ક્વેર + b નો સ્ક્વેર એટલે 3y નો સ્ક્વેર + c નો સ્ક્વેર એટલે 5z નો સ્ક્વેર - ab a ને b બંનેને ભેગા કરવાના છે એટલે 2x અને 3y - bc b તરીકે કોણ આવશે તો કે 3y અહીં લખું છું - 3y બીજા કૌંસની અંદર 5z - ac a તરીકે 2x અને c તરીકે 5z તો આ રીતે કૌંસ થશે કૌંસ આપણે છોડીએ તો 2x + 3y + 5z બીજા કૌંસની અંદર આનો સ્ક્વેર કરો તો શું થાય તો કે 2 નો સ્ક્વેર એટલે 4x² + 3 નો સ્ક્વેર એટલે 9y² + 25z નો સ્ક્વેર માઇનસ 3 2 6xy માઇનસ 5 3 15yz માઇનસ 5 2 10xz તો આપણે વિસ્તરણ કર્યું કહેવાય હજી એક દાખલો હું પ્રેક્ટિસ માટે આપણે અહીં કરાવું છું 8x નો ઘન + 125y ઘન + 343 - 210xy તમે જોઈ શકો છો ચાર પદ છે ચાર માંથી પ્રથમ ત્રણ ના ઘનમૂળ નીકળે છે તો શું થાય તો આ રીતે ગોઠવવું પડે તો આ સૂત્ર મુજબ a ઘન + b ઘન + c ઘન - 3abc બરાબર આ રીતે ગોઠવીએ તો શું થાય તો a નો ઘન + b નો ઘન + c નો ઘન - 3abc આ 8x ઘન કોનો ઘન છે તો કે 2x નો ઘન છે 125y કોનો ઘન છે તો કે 5y નો ઘન છે
343 से એક નો બચે તો 7 નો બનશે abc એટલે કે 2x 5y અને 7 તો શું થાય ઘન કરીએ તો 2 નો ઘન શું થશે તો કે 8x નો ઘન સોરી આપણે સૂત્રનો ઉપયોગ કરીશું a ઘન b ઘન c ઘન 3abc તો એનું સૂત્ર છે a b c એટલે a તરીકે 2x 5y 7 બીજા કૌંસ ની અંદર a નો સ્ક્વેર એટલે 2x નો સ્ક્વેર प्लस 5y નો સ્ક્વેર प्लस 7 નો સ્ક્વેર માઈનસ a ને b લે તરીકે 2x b તરીકે 5y માઈનસ bc એટલે 5y અને બીજામાં 7 માઈનસ ac એટલે 2x અને 7 આ રીતે થશે 2x प्लस 5y प्लस 7 બીજા કૌંસ ની અંદર સ્ક્વેર કરીએ તો શું થાય તો કે 4x નો સ્ક્વેર प्लस 25y નો સ્ક્વેર 7 નો સ્ક્વેર 49 माइनस 5 2 10 xy माइनस 7 2 35 y माइनस 7 2 14 x આ રીતે વિસ્તરણ થશે આવો હું તમને હોમવર્કમાં બે દાખલા આપું છું એ રીતે પ્રેક્ટિસ કરવા દઈશ તો આપણે આ જે સૂત્ર કર્યું એના આધારે તમારે બે દાખલા હોમવર્કમાં કરવાના છે પહેલો દાખલો છે x ઘન માઈનસ 8y ઘન માઈનસ 27 માઈનસ 18 xy ચાર પદ છે બરાબર એમાંથી 3 ના ઘનમૂળ નીકળે છે બરાબર ત્યારે આ સૂત્રનો ઉપયોગ થશે એ જ રીતે બીજો દાખલો 27x ઘન માઈનસ y ઘન પ્લસ 64z ઘન પ્લસ 36xyz અહીં પણ ચાર પદ છે એમાંથી 3 ના ઘનમૂળ નીકળે છે કારણ કે ઘનમૂળ એક y ઘનનો અને 64z ઘનનો ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરીને તમારે દાખલો